નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ 1 નો ભાગ 4 વિશે વાત કરવાની છે. ભાગ 3 માં આપણે સમય આધારિત રેખા આકૃતિ વિશે વાત કરી. આકૃતિના પ્રકારો અને સમય આધારિત રેખા આકૃતિ વિશે વાત થઈ. તો હવે એ જ રીતે આ ભાગની અંદર આપણે સ્તંભ આકૃતિ અને તેના પ્રકાર એના વિશે અભ્યાસ કરવાનો. તો સ્તંભ આકૃતિ અને તેના પ્રકાર, ખાસ કરીને સ્તંભ આકૃતિ ત્રણ પ્રકારની જોવા મળે. સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. તો આના મુખ્ય ત્રણ પ્રકાર, સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. તો ત્રણે ત્રણ આકૃતિમાં આપણે આજે આ ભાગની અંદર સાદી સ્તંભ આકૃતિ વિશે અભ્યાસ કરવાનો. તો સાદી સ્તંભ આકૃતિ કોને કહેશે? તો અહીંયા એની અનુસૂચિ અને આકૃતિ આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા સાદી સ્તંભ આકૃતિ એનો જે બાબત છે એ કઈ રીતે લીધેલી છે? તો ખાસ કરીને કોષ્ટક 1.5 ની અંદર જેમાં અહીંયા મહિનાઓ દર્શાવેલા છે, અહીંયા વેચાણના એકમો. તો વેચાણના એકમો એ એનું ઉદાહરણ અહીંયા આપેલું છે કે કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ એ અહીંયા દર્શાવેલું. તો અનુસૂચિમાં જોઈએ આપણે તો જાન્યુઆરી ફેબ્રુઆરી એની અંદર 35 એકમોનું વેચાણ કરે, માર્ચ એપ્રિલ ની અંદર એ વધીને 60 થાય, મે જૂન એની અંદર 65, જુલાઈ ઓગસ્ટ 40, સપ્ટેમ્બર ઓક્ટોબર 50, નવેમ્બર ડિસેમ્બર 30. તો આ એનું વેચાણ 2 મહિનામાં ચોકલેટ બોક્સનું કેટલો વેચાણ થાય એકમોની અંદર અહીંયા આપેલું છે, 35, 60, 65, 40, 50 અને 30. જો કે આ માહિતી એક જેનો સ્ત્રોતની વાત કરીએ તો કાલ્પનિક એક ઉદાહરણ લીધેલું છે અને એના આધારે આ બનાવેલું છે, એટલા માટે સ્ત્રોત કાલ્પનિક છે. ત્યાર પછી હવે એ જ માહિતીને આધારે આપણે આકૃતિની વાત કરીએ તો એ સરળતાથી સમજી શકાશે કે આપણે આકૃતિ દ્વારા કોઈ પણ બાબત સરળતાથી કઈ રીતે સમજી શકીએ. તો સૌથી પહેલા આકૃતિની અંદર ઓ એક્સ ધરી અને ઓ વાય ધરી. તો ઓ એક્સ ધરી પર સમયગાળો આપેલો છે, જે અહીંયા મહિનાઓ આપેલા છે એ સમયગાળો ઓ એક્સ ધરી ઉપર દર્શાવેલો છે અને ઓ વાય ધરી ઉપર વેચાણ એકમોમાં આપેલો છે અને એના આધારે અહીંયા સાદી સ્તંભ આકૃતિ આપણે જોઈએ. તો સૌથી પહેલી જાન્યુઆરી ફેબ્રુઆરી, તો જાન્યુઆરી ફેબ્રુઆરી ની અંદર 35 એકમોનું વેચાણ થયેલું છે. તો 35 એકમોનું વેચાણ છે તો અહીંયા એ સ્પષ્ટ દેખાય છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી 2 મહિનાની અંદર 35 એકમોનું વેચાણ થયેલું. ત્યાર પછી માર્ચ એપ્રિલ, તો માર્ચ અને એપ્રિલની અંદર 60 એકમો, મતલબ માર્ચ અને એપ્રિલની અંદર વેચાણમાં વધારો થયો. ત્યાર પછી મે જૂન, તો મે જૂનની અંદર આગળના 2 મહિના કરતાં પણ એની અંદર વેચાણ વધ્યું છે, એટલે 65 એકમોનું વેચાણ થયું. ત્યાર પછી જુલાઈ ઓગસ્ટ, તો એની અંદર એનું વેચાણ ઘટ્યું, જે 40 એકમો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જોવા મળ્યો. ત્યાર પછી સપ્ટેમ્બર ઓક્ટોબર, તો સપ્ટેમ્બર ઓક્ટોબર ની અંદર 50 એકમોનું વેચાણ થયું અને છેલ્લે નવેમ્બર ડિસેમ્બર એની અંદર 30 એકમોનું વેચાણ કરવામાં આવ્યું. તો આના આધારે ખ્યાલ આવે કે કયા 2 મહિનામાં વેચાણ વધ્યું છે, કયા 2 મહિનામાં વેચાણ ઘટ્યું. તો આના આધારે આપણે સ્પષ્ટ થાય કે આકૃતિને દ્વારા એને આપણે સરળતાથી સમજી શકીએ કે કયા 2 મહિના દરમિયાન વેચાણની અંદર ઘટાડો છે
ક્યાં બે મહિનાની અંદર તો ખાસ કરીને આની અંદર આપણને સ્પષ્ટ દેખાય કે માર્ચ એપ્રિલ અને મે જૂન એની અંદર વેચાણ વધારે જોવા મળે છે બાકીના મહિનાઓની અંદર વેચાણ ઓછું જોવા મળે છે તો આના દ્વારા આ આકૃતિ દ્વારા આનું વિશ્લેષણ સરળતાથી થઈ શકે કે કયા બે મહિનાની અંદર કેટલું વેચાણ હતું એના પછીના બે મહિનાની અંદર કેટલું વેચાણ થયું અને એ વેચાણમાં કેટલો વધારો થયો તો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે પહેલા બે મહિના કરતાં બીજા એકમની અંદર અને ખાસ કરીને પહેલા બે મહિના કરતાં બીજા બે મહિના એના પછીના બે મહિનાની અંદર વધારે વેચાણ થયું એના પછીના બે મહિનાની અંદર એનાથી પણ વધારે છે અને ત્યાર પછી એમાં ઘટાડો થયો અને ત્યાર પછી 40-50 અને પછી છેલ્લે સૌથી છેલ્લે આપણે જોયું કે નવેમ્બર ડિસેમ્બરની અંદર જે ચોકલેટ બોક્સનું વેચાણ એ ઘટીને 30 થયેલું છે તો સાદી સ્તંભાકૃતિ તો આ એક સ્તંભ દ્વારા દર્શાવવામાં આવે સાદી સ્તંભાકૃતિની વાત કરીએ તો આપણે શરૂઆતની અંદર એનો કોષ્ટક 1.5 એની અંદર આપણે જોયું કે મહિના અને વેચાણ જો કે આ સ્ત્રોત કાલ્પનિક છે એટલે એની અંદર કોઈ માહિતી છે એ મોટા ભાગે કાલ્પનિક જોવા મળે છે અને એના આધારે આ આકૃતિ રજૂ કરવામાં આવી અને એના આધારે એના વેચાણના એકમો કેટલા કયા બે મહિનાની અંદર કેટલા એકમોનું વેચાણ થાય છે એના વિશેની માહિતી તો આપણે જોયું કે આ સમયગાળો અને અહીંયા વેચાણના એકમો તો જેમ બે બે મહિનાના વેચાણના એકમો અહીંયા આપેલા છે એના પરથી સ્પષ્ટ થાય કે કયા બે મહિના દરમિયાન વેચાણ વધ્યું છે કયા બે મહિના દરમિયાન વેચાણ ઘટ્યું તો આજે આપણે સાદી આકૃતિ વિશે સમજૂતી મેળવી